ભાવનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભાવનગરમાં આપના ઉમેદવારનું ફોર્મ મંજૂર થઈ ગયું છે. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ઉમેશ મકવાણા. શૈક્ષણિક લાયકાત સહિતના ત્રણ મુદ્દે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. એક કલાકની સુનાવણી બાદ ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થઈ ગયું છે. આપ ઉમેદવાર ઉમેશ મકવાણાને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ભાવનગર આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થઈ ગયું છે. આપ ઉમેદવાર ઉમેશ મકવાણાનું ચૂંટણી લડવાનું નક્કી થઈ ગયું છે. તો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ઉમેશ મકવાણા. શૈક્ષણિક લાયકાત સહિતના ત્રણ મુદ્દે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે એક કલાકની સુનાવણી ચાલી. એક કલાકની સુનાવણી બાદ ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થઈ ગયું છે. આપ ઉમેદવાર ઉમેશ મકવાણાનું ચૂંટણી લડવાનું હવે નક્કી થઈ ગયું છે. ભાવનગરથી હાલ મહત્વના સમાચાર છે, જેમાં આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થયું હોવાની વિગતો હાલ સામે આવે છે, જેમાં શૈક્ષણિક લાયકાત સહિતના ત્રણ મુદ્દે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. તો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ઉમેશ મકવાણા. એક કલાકની સુનાવણી ચાલી અને એક કલાકની સુનાવણી બાદ ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરી દેવામાં આવ્યું છે. આપ ઉમેદવાર ઉમેશ મકવાણાનું ચૂંટણી લડવાનું નક્કી થઈ ગયું છે. એક કલાક સુધી આ સુનાવણી ચાલી હતી અને આ સુનાવણી બાદ ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થઈ ગયું છે. આપ ઉમેદવાર ઉમેશ મકવાણાનું હવે ચૂંટણી લડવાનું નક્કી થઈ ગયું છે. તો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ઉમેશ મકવાણા. તેઓની સામે શૈક્ષણિક લાયકાત સહિતના ત્રણ મુદ્દે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે હવે ભાવનગરના આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થયું છે. આપ ઉમેદવાર ઉમેશ મકવાણાનું ચૂંટણી લડવાનું નક્કી થઈ ગયું છે. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ઉમેશ મકવાણા. એક કલાક સુધી તેઓની સુનાવણી ચાલી અને સુનાવણી બાદ આ નિર્ણય આવ્યો છે. એક કલાકની સુનાવણી બાદ ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થઈ ગયું છે. શૈક્ષણિક લાયકાત સહિતના ત્રણ મુદ્દે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. આપ ઉમેદવાર ઉમેશ મકવાણાનું ચૂંટણી લડવાનું હવે નક્કી થઈ ગયું છે. શૈક્ષણિક લાયકાત સહિતના ત્રણ મુદ્દા પર ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે એક કલાકની સુનાવણી બાદ હવે ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થયું છે.